લડતા પાડા શાંત થયા જ વીરસદનામે ગામ ભવિયા રાજ પ્રભુ દર ધ્યાન ઉત્તર સંડે સર્પ સુણી બુજ જેના યોગે જાણ ભવિયા રાજ પ્રભુ ધ્યાન રાજ

ખબર પડી કે આ તીર્થંકરની વાત જે શાસ્ત્રમાં આવે જે સાચી છે આ બધા અતિશયો શ્રીમદ રાજચંદ્રના કે તીર્થંકર જેવા જ છે આ જીનવર જેવી ચમત્કૃતિ છે આ તો અચળ કહે ઉગ્યો ભાણ આ તો કેવળ જ્ઞાનનો સૂર્ય ઉગ્યો કે કેવી રીતે જોયું એણે એકાકી વિચાર વળી સ્મશાનમાં મહાકાળેશ્વરની ગુફાનું સ્મશાન વસોનું સ્મશાન ધરમપુરનું સ્મશાન એ તો ઠીક સાત વર્ષની ઉંમરે વવાણિયાનું સ્મશાન જાતિ સ્મૃતિ જ્ઞાન એકાકી વિચારતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં આ ઘંટિયા પહાડ વાક્સી સંયોગ જો મોહન ને મગન મોહન આજે મગન કેમ નથી આવ્યો એક કરતાં વધારે વાર આવ્યો હોય તો જ નામ પાડ્યા હોય ને પહેલે દિવસે તો નામ પાડે નહીં આજે મગન કેમ નથી આવ્યો એટલે ગઈકાલે આવેલો ને ગયા અઠવાડે આવેલો ને મોહન આજે મગન કેમ નથી આવ્યો આમ તો ત્રણ પ્રસંગો તારીખ વાર સ્થળ અને સમય સાથે સાબિત થયા છે કે કોપોલદેવની હાજરીમાં અહીંયા વાઘ આવેલો પ્રભુશ્રીજી સાથે છગન શાસ્ત્રી મોટા પુત્ર અને ઠાકર છે એની સાથે ફરીવાર પ્રભુશ્રીજી બોધ લેતા ત્યારે આ ત્રણ પ્રકાર પ્રસંગ તો સાબિત થયેલા છે અને છગનશાસ્ત્રી ઠાકરશી પ્રભુ શ્રીજી દેવકંજ મુનિ આ વાઘ જોયેલો છે પાછો બોધ ચાલતો ને બેસે આ તીર્થયાત્રાનું મહાત્મ્ય શું કુપોલદેવી ભાવના જે ભાવી છે એને માટે નહીં એને તો ભવાઈ જ ગઈ હતી એકાકી વિચાર તો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાક્ષી સંયોગ જો અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા છાંટા આવ્યા તો આપણે ભાગવું પડ્યું તો વાક્ષી આવે તો શું થાય આ અડોલ આસન મનમાં નહીં ક્ષોભતા આસન ગોતવું પડે આપણે કેમ ફાવશે નહીં તો ગોઠણ દુખશે કેમ ફાવશે નહીં તો કમર દુખશે એને શરીર છે જ નહીં તો ફાવવા ન ફાવવાનું ક્યાં છે એને શરીર ફાવતું જ નથી એટલે અશરીર થઈ ગયા જેને જેને શરીર ફાવે છે એને શરીર મળ્યા કરશે જેને શરીર નથી જોતું બ્રહ્મચારી લખે છે જીવ્યા જીવન રાજ ચંદ્ર ભગવાન જો અશરીર ભાવે દુષમ આ કાળ મારે લો રહેન જેને દેહ ધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ ખ્યાલ મારેલો ગુરુ ગુરુ તો કહેવા માટે પરમ ગુરુ પૂર્ણ પુરુષ કુપોધ પોતે લખ્યું છે વચનામુ ત્રણસો ચોવીસમાં કે ચારે બાજુ ઉપાધિના ભડકા બળે છે અને ત્યાં સમાધિ રહેવી એ પરમ જ્ઞાની સિવાય સંભવિત નથી વચનામુ ત્રણસો ચોવીસ ચાર લીટરનો પત્ર છે ખાલી ત્યાં કોણ સમાધિ રાખે ચારે બાજુ ઉપાધિના ભડકા હોય ને પરમ જ્ઞાની જ્ઞાની નહીં ગુરુ નહીં પરમ ગુરુ પૂર્ણ પુરુષ પછી લખે છે અમારે સમાધિ રહે છે એટલું આશ્ચર્યકારક છે અમને સમાધિ રહે છે આમાં પોતે જ લખે છે પોતાની જે હવે હું કોને નમસ્કાર કરું કે છે હું મુજને કહું નમોમુજ મોજ અવિષમ આત્મધ્યાન વર્તે છે એવાથી રાજચંદ્ર પ્રત્યે નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું લખે છે ત્રણસો છોતેરમાં પત્ર લિખિતનમાં લિખિતનમાં કોણ ઓમ શ્રી મહાવીર છસો એસી માં ભગવાન ભગવાન ઉચે આ ભગવાન બોલ્યા છે આ આ પ્રતિતી થઈ ગઈ મેરા પહેલાં કામ થઈ ગયું પછી જન્મિયે તો સારું બીજાને ગુણગ્રામ ગાવા માટે કામ આવે ને જીભ કે આ શ્રીમદ રાજ કોણ પુરુષ અમને મળેલા મોક્ષે જન શું કામ છે વરજ વાલુ રે વેકુંડ નથી જવું ત્યાં કાનકુંવર ક્યાંથી લાવવું મારે મોક્ષે જવું નથી મારે શ્રીમદ્ધ રાજના ગુણગ્રામ ગાવા છે કે મારા ભગવાન મારા આરાધ્ય દેવ આવા હતા ત્યાં તો કંઈ બોલવાનું જ નથી પછી તે ક્યાં જીભ છે તો બોલે ત્યાં ક્યાં હાથ છે કે ઊંચા નીચા કરી નમસ્કાર કરે પછી કેવી રીતે ફરશે મારે ગુણગ્રામ ગાવા છે હઉ ભો તારી ભક્તિ માગું હું મારે મોક્ષ નથી જોતો મારે ભક્તિ જોઈએ છે તમારી કુપુદેવે વચનામૃત એકસો ત્રીસમાં પૂર્વના પરિચય ખીમજીભાઈને કહેલું છે કે અંતકરણથી ઉર્મિઓ ઉઠી હોય તમને ઘણી જગ્યાએ બતાવી છે અમે વાત કરી છે જે જે સ્થળે ત્યાં જાઓ તમે ફરીવાર ક્યાં ઈડર વવાણિયાના સ્મશાનમાં એ સ્થળે રાળદની જગ્યાએ ત્યાં એ સત્પુરુષે એ પૂર્ણ પુરુષે ગોપાલદેવ શું વાત કરેલી એ યાદ કરો તો એ ગુણાવૃત્તિનો હેતુ છે તીર્થયાત્રા તો સફળ થાય જે હેતુએ આપણે આવ્યો એ આપણે શા માટે અહીંયા આવ્યા છીએ શ્રીમદ રાજચંદ્રને ઓળખવા માટે પ્રભુ શ્રીજી દેવીકુંજી મહારાજ એ તો ઠીક છેલ્લે સૌભાગભાઈ દેહ વિલયના વીસ દિવસ બાકી છે ત્યારે ગોપાલદેવ પોતે અહીંયા લઈ આવ્યા તો સાહેલા વાત નહોતી થતી સવંત ઓગણીસો છેતાલીસ એ સમાગમ શરૂ થયો સવન ત્રેપન પૂરો થયો રૂબરૂમાં પત્ર વાટે અને ચરોતરના અલગ અલગ સ્થળે અને બાકી હતું કુપોળદેવ કહે છે ઈડર જવાનું છે સુભાગભાઈ પત્ર લખે છે મને સૂર્યાસ્પતિ સામે ત્રમક ઊભો છે કે મણી ઊભો છે એ ઓળખાતો નથી આખે જાગપાવી ગઈ છે પણ તમે કહ્યું છે મારે આવવું જ પડશે ને કે ઈડર ના પડાય ને અહીંયાથી સિદ્ધેશીલાય મોકલવાના હોય કે નવું નહીં આવું તો ક્યાં રહેવું છે સાયલામાં રહેવું છે ભાવસાગરમાં ભમવું છે એટલે લખે છે શોભકભાઈ તમે કહ્યું તો મારે આવું જ પડશે ના પાડવાની વાત હોય પણ એક દિવસ જો અહીંયા આવી જાઓ રતનબા ઉજમબા ત્રંબક મણી લેરા ગોછ બધાની ઈચ્છા છે તમારા દર્શનની એક જ દિવસ આવી જાઓ પછી આપણે હારે નીકળી જશું તો ગયા એક દિવસ માટે દસ દિવસ રહ્યા સાયલા લઈને આવ્યા ક્યાં અહીંયા લઈને આવ્યા ઈડર એકાકી વિચારતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાગશે સંયોગ જે સ્થળોએ આવી અંતરની ઉર્મીઓ પ્રગટાવી છે જ્ઞાનીએ અને પ્રકાશી છે એ સ્થળે આપણે જઈને એ વસ્તુ યાદ કરીએ અનંત કર્મોની ભેગડ તૂટી જાય અત્યારે આપણે એ સ્થળે છીએ આજે ત્રણ સમાધિ છત્રી છે ભૌમના કુપાઉદેવ વાત શું આવે છે શાસ્ત્રમાં કે દીક્ષા લે પછી જ સર્વસંગ પરિચય કરે પછી જ કેવળ જ્ઞાન થાય મંજૂર છે અમારે મંજૂર છે હું દીક્ષા લીધી લીધે ભગવાન મહાવીર સામે સાથે હતા શિષ્ય કે હું ભગવાન મહાવીરનો લઘુ શિષ્ય હતો તો દીક્ષા લીધી છે ને કે ગૃહમાં ભગવાન મહાવીર સાથે ફેરવતા છે પણ આ ક્યારે ગળે ઉતરે પૂરભવ છે સાબિત થાય મનમાં બુદ્ધિથી તો અનુભવ થાય તો તો એક જ બહુ દેખાઈ જાય તો તો દીક્ષ બધું એ બધા સંપ્રદાયના ઓક સંજ્ઞાના શાસ્ત્ર અભિનિવેશના બધા કચરા નીકળી જાય એક સાથે અને આત્મા હથળીમાં આવે તોય ઓછું હતું એ કે ના ભગવાન તો અઢી હજાર વર્ષ પહેલા થઈ ગયા છે ચારસો વર્ષ પહેલા દિગંબર મુનિ તરીકે અમે આ ક્ષેત્રે વિચર્યા છીએ પરિચય નોંધમાં એટલે ચારસો વર્ષ પહેલા કુપાલદેવ દિગંબર મુનિ તરીકે આ ઈડર ક્ષેત્રે વિચર્યા પછી વાત આવે છે ખાવામાં ઝેરી પદાર્થ આવી ગયો એ અને એની સાથેના બે મુનિ શું કરવાનું બાવીસ પ્રકારના પરિચય હોય સમભાવે સહન કરવા પડે દીક્ષાશા માટે લીધી છે કર્મ ખપાવવા માટે તો આ તો અર્જન્ટ ખપે છે ને કરોડ રૂપિયાનું દેવું હોય એક એક રૂપિયો કરે તો ક્યારે થાય પૂરું પણ પચાસ લાખના બે હપ્તા કરે તો અને નવ્વાણું લાખનો એક અને પછી એક રૂપિયો બાકી રહે છેલ્લું એક લાખનો કેટલું સેલવું પડે સમભાવથી કહે છે મુનિ કાવસકમાં આવી જાઓ કાવસક કરે છે દેહ છૂટી જાય છે એ રીતના એ સમયના રીતિ રિવાજ પ્રમાણે દિગંબર સાધુનું દેહ છૂટે ત્યારે અગ્નિ સંસ્કાર થાય અને પછી આવા ડુંગરા ઉપર આવી સમાધિ છત્રી થાય અહીંયા જે બધી આ છત્રી છે ને એ દિગંબર સાધુ એ દેહ છેડ્યો એની યાદગીરી રૂપે છે એમાં ત્રણ છત્રી છે એમાં પથ્થરથી કોતરેલું છે એ શ્રીમદ રાજચંદ્ર કે આચાર્ય આ ભવે ક્યાંય ગોપાલ નામ શ્રીમદ્ધ રાજચંદ્ર નહોતું ઈડર પરમ દેવની આ ભવની સાધના ભૂમિ છે કુપાલદેવની આ ભવની જ નહીં આ ભવે ગોપાલદેવ ચાર વાર આવ્યા છે અહીંયા એ આપણે લંબાણપૂર્વક જોઈશું અવસરે જે જે સ્થળે આપણે જાશું ત્યાં પણ પૂર્વભવે પણ વિચરેલા છે એના પહેલાંના ભવે વિચરેલા છે પાછા ભગવાન મહાવીર સ્વામી સાથે એટલે ઈડર ક્ષેત્ર એ પરમ કુપાળદેવની ભવોભવની સાધના ભૂમિ છે એટલે કુપાળદેવે એક કરતાં વધુ ભવે સ્પર્શેલી આ ભૂમિ છે એટલે આપણે અહીંયા ચાલ્યા ને હમણાં ત્યાં બેઠાને ને અહીંયા આવ્યા ને એટલે અહીંયા બધા કુપાળદેવ મહાવીર સ્વામી ગૌતમ ગણધર પ્રભુસિંહજી દેવકુંજી મુનિ કેટલી વાર પધારે છે સત્પુરુષ ચરણ જ્યાં ધરે જગમાં તીરથે સત્પુરુષ ચરણ જ્યાં ધરે જંગમ તીરથે જંગમ અને સ્થાયી તીર્થ થઈ આ તો પછી જ્ઞાની પુરુષ જે જે જગ્યાએ વિચર્યા છે તે જગ્યાએ જઈ અહીંયા મારો બાળ કનૈયો રમ્યો છે રમણ રેતી કરે વૈષ્ણવ લોકો ડાકોર જાય મથુરા જાય વ્રજમાં જાય વૃંદાવનમાં જાય અહીંયા મારો શ્રીમદ રાજચંદ્ર વિચર્યો છે તે રજ મસ્તક ચડો મોમુક્ષુ માગે તપ જપ વ્રત તીર્થયાત્રા દાન ધર્મ શાસ્ત્ર વાંચન દીક્ષા બધું કરે એનું ફળ શું વચનમાં ત્રણ લખ્યું છે ધારસીભાઈ દેવે ગોપાલદેવે કરમ ગ્રંથ વાંચી લીધેલો જૈન સાધુ સાધ્વીને તકલીફ પડે કાંઈ ન સમજાય તો કે આપણે મોરબીને રાજકોટ જાશું ધારસીભાઈ સમજાવશે આપણને એ ધારસીભાઈને ગોપાલદેવે આ શરત મૂકે છે તમે બધી ધર્મની ક્રિયા કરો શા માટે શ્રીમદ રાજચંદ્ર જે લખ્યું છે એ સાચું છે ફળ મને મળો મને સમજાય બેસે બુદ્ધિમાં તો ગોપાલની દીક્ષા નહોતી આત્મા મરી જાય આપણે ગોખેલું છે કે આત્મા અમર છે અજર છે અજન્મા છે તો મરે નહીં તો દીક્ષા શ્વેતંબરની હતી ભગવાન મહાવીર સ્વામી હતા ત્યારે તો શ્વેતંબર દિગંબર કંઈ હતું જ નહીં એટલે ગોપાલની દીક્ષા લીધેલી ના અમારે તો દિગંબર દીક્ષા હોય એક પણ દોરો હોય તો જ્ઞાન ન થાય લે આ દિગંબર દીક્ષા ગોપાલ હવે હવે થાય કે નહીં જ્ઞાન ના ધોળા વાયો જોઈએ તો ધોળા તો પહેરતા જ ઝવેરી બધા ધોત્યું અને ઉત્તર સંડ ઈડર આવતા હતા પંચ્યું પાટલી કાઢી નાખતા હતા ખાલી ગુઈ ભાગ ધાકતા હતા તો શ્વેત અંબર થઈ ગયા ને કેવું અંબર જોઈએ છે તમારે હવે શ્રીમદ રાજ ઓળખવા માટે આ શ્રીમદ રાજચંદ્ર ની ઓળખ ઈડર પરમગપાલની ભૌભવની સાધના ભૂમિ છે પૂર્વમાં પોતે ભગવાન મહાવીર સ્વામી ગૌતમ ગણધર પટ્ટ શિષ્ય વગેરે મુનિઓ સાથે આ પ્રદેશમાં વિચરેલા એ તો વિચરે એટલે ક્યારેક એક ગણધર હોય ક્યારેક બે ગણધર હોય ક્યારેક અગિયાર હોય બીજા ઉત્કૃષ્ટ ભગવાન મહાવીરના પરિવારમાં ત્રેસઠી છલાક પુરુષમાં એમ જેને મારા જે આઠસો વર્ષ પહેલાં લખેલું છે સાતસો કેવળી હતા પાંચસો મનપર્યો જ્ઞાની હતા એટલા જ વેક્રીય લબ્ધિધારી હતા ગોપાલદેવી કહે છે હું એમાંનો એક ક્યાં હશે શું થયું લઘુ શંકા જેટલો પ્રમાદ કર્યો પ્રમાદ શું કર્યો એ હમણાં વાત કરીએ આપણે એટલે મારા આટલા ભાવ કર્યા સારું થયું તમે પ્રમાદ કર્યો નહી તો અમને કેવી રીતે મળત કર્મ ઉદય જીન સહાયક થાય ભગવાન તમે મોક્ષ નહીં જતા જાજુ જીવજો એટલે મારા દર્શન થશે તમારે જ્ઞાનીના મન વચન કાય ના યોગ હોય તો ફાયદો થાય ને આપણે ચામડાની આંખથી આપણને શું દેખાય અનંતુ સિદ્ધ છે અહીંયા આકાશમાં એ કોઈ દેખાય આપણને અહીંયા આ નથી દેખાતું ચશ્મા ચડવા પડે તો એમાં વરસાદ એક ભાઈ નાખો ચશ્મા પાણી છે તોય ન દેખાય પાણી હોય તો ત્યાં કેવી રીતે દેખાય છે અવરૂપી નિરંજન નિરાકાર આગમ અગોચેર ભગવાન આકાશમાં જોવું છે સામે ઉભો છે ને પ્રત્યક્ષ યોગે વચનામુદ બસો ઓગણપચાસ પ્રત્યક્ષ યોગે વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ કોઈ સમજાવે નહીં કોઈ કઈ બોલે નહીં ખાલી પ્રત્યક્ષ યોગે ઉભો રહે કે આ મારા ભગવાન દસ મિનિટ ઉભા થયું સામે મન વચન કાય ના વિકલ્પો ઓછા કરીને ખબર કોણ છે પુરુષ વગર સમજાવે સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ વચનામુદ બસો ઓગણપચાસ જે શાસ્ત્ર વાંચીને સર્વોસંગ પરિત્યાગ કરીને દાન ધર્મ કરીને ભૂખ્યા રહીને થાય એમ નથી ધારસીબાઈને કોપાલ લખે છે અમે કહેલું કોઈ પણ વાક્ય પરમફળનું કારણ માનતા હો તો તમને પત્ર લખવો જ નથી કોને કહ્યું ના માપવું છે જેને શરીર જ નથી એનું માપવું છે અમે છે કે કેમ માન જાણીએ છીએ વચન સો પંચાવન એક પણ દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય મંજૂર દોરો નથી હજી શરીર તો છે ને દિગંબર મુનિને જેને શરીર જ નથી એને દોરો કેડ્યું છે ધોત્યું કેનું એડ્યું છે જેને શરીર નથી એડ્યું એને ધોત્યું કેવી રીતે એડ્યું છે હવે ગોતો જ્ઞાની ચૌદ લોકમાં ક્યાં મળે પોતે કે છે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું એટલે ચોથા કાળમાં શ્રીમદ રાજચંદ્ર જેવા પુરુષ ન મળે તો ચોથા કાળમાં સિમંદર સ્વામીની સભામાં બે કરોડ કેવળી છે તો એ બધા સંયમી છે સર્વસંગ પરિત્યાગી છે દીક્ષા લીધેલા છે બહારથી ગૃહસ્વ્યવહાર હોય જવેરી બજારને ગલ્લે ધંધો કરતા હોય પૈસા ગણતા હોય કાશીને તેડી હોય ઘરે આવે એટલે એટલે રડે એટલે જબકબા રોટલી કરતા હોય તો તેડવી તો પડે ને રોવા દેવાય મગન બાપા સમજાવતા છોકરી હોય ગેલેરીમાં લઈને ફેંકી દે છોકરીને જ્ઞાની જ્ઞાન થઈ ગયું છે તો છોકરીને ફેંકી દે ગેલેરીમાંથી ઊભો રહીને તો આ જ્ઞાની કહેવાય કે આરતીજન કહેવાય જગબા રોટલી કરે છે જે ચૂલો હળગાયો છે લાકડાનો દેવા માતા રવજી બાપા વવાણિયા છે પછી છોકરી રડે છે ચૂલામાં જાય છે તો તેડી ન પડે ને તેડીને કહે છે તું આત્મા છો કાશી નથી આત્મા 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 કે છે ત્રણસો ઓગણત્રીસમાં ઈ ત્રણસો માં પત્રમાં સમય માત્ર પણ અવિકલ્પ સમાધિનું ધ્યાન અમને મળતું નથી સતત આત્મા 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 સિવાય કોઈ ધ્વનિ જ નથી અન્ય વાતને અવકાશ જ નથી કાઈ બ્રાહ્મી વેદના વનમાં જઈએ વનમાં જઈએ પણ ઉદય પ્રયોગે પકડી રાખ્યા છે ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે તો કહે છે શું ધન્ય દિવસ આહો તમે કયો છો પરિગ્રહ કાર્ય પ્રપંચ અને ધન્ય દિવસ વિરોધાભાસી વાક્ય ન લાગે ધન્ય દિવસ કેમ જે કર્મ બાહ્ય થી દીક્ષા લઈ ને જંગલમાં જઈને ભીખ માગીને ખપવાના હતા એસી વર્ષે એક એ કુપોલ તેત્રીસ વર્ષમાં ખપાવી દીધા તો ધન્ય દિવસ નહીં એક કરોડ નું દેવું હોય ઈ બે હપ્તામાં પતી જાય પચાસ પચાસ લાખના તો ધન્ય દિવસ નહીં રાજી ન થાય જ્ઞાની કે જે આંખ પાસે રેતી ઉચકાવીએ છીએ જમીનની એક હાથે મહાભિરમણ સમુદ્ર તરીએ છીએ પછી કહે છે માથું ધડ ઉપર રહેતું નથી પણ અમારે રહે છે તો એ સંભવથી કે ધન્ય દિવસ આહો આ સમજે જ કેમ ગુજરાતીમાં લખ્યું છે માહવત ત્રીજ ગુરુવાર સંવંત ઓગણીસો સુડતાલીસ વચનામૂત બસો એક આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે સૌભાગભાઈ પૂછ્યું હમણાં કેમ રહે છે તમારી દેચા તો કે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે એટલે આપણે ગાય ને ધન એ ઓગણીસો શુદ્ધ પ્રકાશ રે ધન્ય દિવસ આહો એ તો મંજૂર ગુરુવાર સવંત ઓગણીસો સુડતાલીસ મહાવ ત્રીજ એ તો ધન્ય દિવસ સમજાય છે પણ કારમો ઉદય છે તોય ધન્ય દિવસ વેપાર કરો મુંબઈ જવો તોય ધન્ય દિવસ અમે મોહ ઘરે જઈ મોહ રાજાને છાપો મારીને આવ્યા છીએ ગેટ ઓફ ઇન્ડિયા જોવા જાય લોકો એ જમાનામાં લોકો મુંબઈ જોવા જતા અને બીજાને કહે ને કે મેં મુંબઈ જોયું છે એટલે એના બાયોડેટા સ્ટ્રોંગ થઈ જાય કે મેં મુંબઈ જઈ આવ્યો છું અત્યારે કેમ પરદેશ ગમન આ પર ફોરેન રિટર્ન છે ત્યાં ભલે ને પથારી કરતો હોય હોટલમાં કામવાળી તરીકે પણ તમે ફોરેન રિટર્ન કહેવાય ને લગ્ન ન થતું હોય તરત જ થઈ જાય નોકરી તરત જ મળી જાય મુંબઈમાં આવે એટલે ફોરેન રિટર્ન છે ગેટ ઓફ ઇન્ડિયા જોવા જતા હતા મુંબઈમાં તો ગેટ ઓફ મોક્સમાં ગયેલા ત્યાંથી સીધું બધા કર્મ ખપાવી દીધા મોહક્ષય થઈ જાય તો શું થાય ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર મોહ તો અંતર્મુખ અવલેખતા વિલય થતા નહીં વાર મોક્ષમાં આવે આ શું હોય સહયોગી જીન સ્વરૂપ મન વચન કાય યોગ આપણે જેવા જ છે પૈસાઈ ગણે છે કપડા પહેરે છે છોકરીને તેડી છે ઘરબારી છે ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ સદેહ ભગવાન સાકાર પરમાત્મા શોભકભાઈ લખે છે તમે મળ્યા એટલે મને સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ ગોપાલદેવ વચન મુદ્દ બસો માં જવાબ આપ્યો છે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ અને હું પ્રત્યક્ષ દર્શન લેખું છું શોભકભાઈ ઓળખી ગયા કે મને દેહધારી પરમાત્મા મળ્યા પથ્થરની ધાતુની સોનાની નહીં મને સજીવન મૂર્તિ મળી મોક્ષ દેખાય પ્રતિક્રમણમાં આવે છે ને અવર્ણે અગંધે અસ્પૃશ્ય આ દેખાય એવો મોક્ષ મૂર્તિમાન મોક્ષ મળ્યો મને એને લખીને આપ્યું સોભાગ ભાઈ ગોપાલદેવ ગોપાલદેવ કે છે તમે જે આ લખ્યું અમને કે સાકાર રૂપે મને હરી મેળા એને હું પ્રત્યક્ષ દર્શન બેફાટ સમકિત ગણું છું સોભાગભાઈ દન આઠ થયા દેહ ને આત્મા બેફાટ અલગ થઈ ગયા સોભાગભાઈ આપણે ઓળખે તો આપણે અલગ થઈ જાય હજી છે તારા હાથમાં બાજી કરી લે રાજ રાજી કેવી રીતે રાજી કરાય છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગ આ સાચ છે જન્મ તેના અલ્પ એકસો પાંચમી ગાથાનો અર્થ છે વચનમૃતમાં કે જન્મ તેના અલ્પ એટલે એક બે કરવા પડે કદાચ આ ભવે પણ મોક્ષ થાય એની અહીંયા ના નથી એમ લખ્યું છે વચન અમૃતમાં આ કોઈ વાંચતો જ નથી કે આ ભવે મોક્ષ થાય એમ લખ્યું છે વચનમૃત ગાથા નંબર એકસો પાંચ આત્મસિદ્ધિની વચનમૃતમાં એનો અર્થ છે કે અહીંયા આ ભવે મોક્ષ થાય એ વાતનો નિષેધ નથી કેમ લખે છે અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય બસો તેરમો પત્ર ત્રણસો ઓગણસી મો પત્ર મોક્ષ છે દાતા નથી આપણે દાતા મળે છે મોક્ષ ના આપણે માનીએ છે મોક્ષ છે દાતા નથી દાતા મળે આપણને તો એટલે આપણે બધી સગવડ છે જે જે સાધન ખૂટે અનંત કાળથી મોક્ષ જવા માટે એ બધા સાધન આપણને મળી ગયા છે હવે તારી વારે વાર પ્રભુ કે થઈ જાય તૈયાર રાજને ઓળખી રાજને જે બજે તે ત્રીજા મહાવીર થઈ જાય પહેલા મહાવીર વર્ધમાન કુમાર બીજા મહાવીર રાચનભાઈ રવિજભાઈ મહેતા ત્રીજો મહાવીર થઈ જાય છે રાજને ઓળખશે અનંત મહાવીર થાય વાંધો નથી કાંઈ અનંત ચોવીસ જીન બધા મહાવીર જ છે કર્મ સામે લડાઈ કરે મહાવીર ઈડર પરમ કૌની સાધના ભૂમિ છે પૂર્વ પોતે ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામી વગેરે મુનિઓ સાથે આ પ્રદેશે વિચરેલા આ વાત ઈડરના રાજાને પોતે અહીં જ કહી હતી અહીંયા ડુંગર ઉપર છે આવું સારી જાશું આપણે ત્યાં રાજાને બે વાર મળેલા છે આ ભવે લંબાણપૂર્વક બધી વાત કરેલી છે રાજાએ પૂછ્યું કે તમે આ ભૂમિ વિશે કયો ક્યાં કયું કુપોલ કે હું અહીંયા હતો ને મારા ભગવાન સામે અહીંયા હતા અને ગૌતમ બાકી રહી ગયો તમારી સામે ઊભો જ કે આ વાત લખાયેલી દેશી મને માસિકમાં ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં માં મગન બાપા પણ છાપું સમાગમમાં અમને બતાવેલું કે આ જો મેં સંગ્રહી રાખ્યું જ કે પછી એ હસતા હતા તમારા માટે સંગ્રહી રાખ્યું છે ઈડનના રાજાને પોતે જે કહી હતી વળી જીન તીર્શંકરોની છેલ્લી ચોવીસીના પહેલા ભગવાન આદિનાથ ઋષભદેવજી કેસરિયાજી અને છેલ્લા મહાવીર સભના નામ પણ આપણે સાંભળ્યા છે એમ ઈડરના રાજાને સમજાવે છે જીન શાસનને પૂર્ણપણે પ્રકાશ કરનારા છેલ્લા તીર્થંકર વર્ધમાન મહાવીર પહેલા મહાવીર અને તેઓના શિષ્ય ગૌતમ માંથી ગંડરો વિચરેલાનો અમને ભાસ થાય છે તેનો એક શિષ્ય એ સાથે બાકી રહી ગયેલો એ તમારી સામે ઉભો છે જગતના કલ્યાણ માટે ઉતરેલો છે આ વધારે શું જોઈએ આપણે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો સુખ સ્મૃતિ છે તેની દેવા નંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા જે કુપાળદે ગદ્યમાં કહ્યું હોય એ અનુભવ વાણીથી પદ્યમાં લખ્યું પાસઠ વર્ષની ઉંમર બત્રીસ વર્ષ સુધી એને નૌકાર મંત્ર આવડતો નથી બાકીના તેત્રીસ વર્ષમાં નૌકાર મંત્રમાં સમાવેશ થઈ ગયા પંચ પરમેશ્વીમાં ઉભો ઉભા દેહ છોડીને કુપાળદેવ સામે એટલે જેટલો કાળ કર્મ બાંધવામાં ગયો છે એટલો કાળ કર્મ છોડવામાં ન જાય કઈ જ્ઞાની એક સામટો ગોટો વાળી નાખે અહીંયાથી અમદાવાદ રેલવે સ્ટેશન સુધી દોડું હોય સળગાવે તો ક્યારે પૂરું થાય ગોટોવાળીને મૂકે પેટ્રોલ દિવાસ તો પાંચ મિનિટમાં ભડકો રાખ થઈ જાય અનંત કર્મનો ભૂકો બલી જાય તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે સ્તવમાં આત્મા સ્વભાવ સમકિત થઈ જાય આ તો સિદ્ધાંત બોધ છે છ પદનો પત્ર તો ચારસો ત્રાણુંમાં નમોત્થણું શું છે પહેલું બીજું નમોત્થું જ્ઞાનીના ગુણગ્રામ લોકો શું છે જ્ઞાનીના ગુણગ્રામ સમકિત થઈ જાય અનંત કર્મની ભેગળ તૂટી જાય સાતસો છત્રીસમો પત્ર જ્ઞાનીએ સંભવમાં રહીને કર્મની નિજે કરી છે યાદ કરતા કોટી કર્મો ખપી જાય છે સાધકમાં સહેલોમાં સહેલો રસ્તો મળ્યો છે આપણને આપણને માર્ગ મળી ગયો છે જીન પૂર્ણપણે પ્રકાશ કરનાર છેલ્લા તીર્થંકર એમાંનો એક પાછળ રહી ગયેલો શિષ્ય જેનો જન્મ આ કાળમાં થયેલો છે વડવાના પોપટલાલ મોહક્ચંદ ને છે પોપટ અમારી પાછળ શું પડ્યો છે અમે તો જવેરી છીએ

પછી કે છે દસ હજાર જીવોનું કલ્યાણ થશે આપણો નંબર નવ હજાર નવસો નવ્વાણું હોય તો શું વાંધો છે આપણે મગન બાપા સમજાવતા અનંતકાળથી રખડે છે આ જીવ ભગવાન મહાવીરનો મોક્ષ ક્યારે થયો નિર્વાણ બે હજાર પાંચસો વર્ષ થયા એ હજી તો થેલી મૂકતા છે થાકી ગયા છે ને અનંતકાળનો થાક લાકડી મૂકતા છે જોડા કાઢતા હશે ચશ્મા કાઢતા છે હજી હાફ થોડા આરામ કરતા છે હજી તો એ તૈયાર થતા છે સિલાઈ બેસવા આપણે પાછળ પહોંચી જઈશું સમજાવવા માટે અઢી હજાર શું હિસાબ એની આપણે સહેલું બીજા મહાવીર ગોપાળુદેવ હમણાં જ વાત છે હજી હજી માંડ દોઢસો વર્ષ થયા ટોટલ ગણવા તો હજી તો એ જાતા જાતા એને પોતે જ લખ્યું છે ને અનંત પરિભ્રમણમાં વિશ્રાંતિ લેવા આવ્યો આ જીવ અને અવિશ્રાંતિ પામ્યો એકસો છવ્વીસ માં અને પછી છેલ્લે કહે છે કે પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો અનંત કર્મો માથે લઈને આવ્યા છે અનંતકાળના બધા તેત્રીસ વર્ષમાં ખપાવા છે કે પણ અમે થાક લાગ્યો છે પણ હવે છોડવાના નથી હવે ડબડભીને કાંઠે આવી ગયા છે કર્મમાં અચિંત્ય શક્તિ છે આત્મામાં એના કરતા વધારે શક્તિ છે જો એમ ન હોય તો કોઈ જીવ છૂટે જ નહીં ક્યારે એટલે પરસેવે રેપઝેપ થઈ ગયા કે છે પ્રસવેદ થાય છે પરસેવો છૂટી ગયો છે આંખમાં કણું ખટકે તો કેવું થાય આંખ આગળ જમીની રેતી ઉચકાવી જાણી કરીને આપણે આટલું ચડે તો ચડી હતી એ અનંત કાળથી મુસાફરી કે છે મહાબીર્મણ સમુદ્ર એક હાથે તરીને પાર કર્યો પણ વાંધો નહીં કે તો એમને સમાધિ રહે છે કે સમાધિ રહી મનસુખ હું મારા આત્મ સ્વરૂપમાં સમાધિ સ્થિત થાઉં છું આની કદાચ વધારે શું જોઈએ સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજા મહા શાંતિ આનંદ ધામે હજી ભગવાન ગોતે જીવ આકાશમાં લાઇબ્રેરીમાં ચામડા આંખથી દેખાય એમ છે ભગવાન એને ન જોવા નિરંજન નિરાકાર આગમ અગોચાર ભગવાન જોવા છે હવે દેખાઈ રહ્યા તવનમાં આવે છે ચરમ નયણે કરી મારગ જોવતા ભૂલ્યો સંસાર જેણે નયણે કરી જોઈએ તે દિવ્ય વિચાર પંથડો નિહાળું તે બીજા જી તણો અજીત ગુણ ગુણધામ ચામડા ની આંખથી ઓળખાય આ દિવ્ય વિચાર શ્રીમદ રાજચંદ્ર કોણ તેના વચનને આધારે તે પુરુષની દશા વિચારશું તો સોવગભાઈને કહે છે કે હૃદય દર્શન કરતાં ધ્યાન ધરો એના કરતાં મોટું ફળ છે ધ્યાનમાં આત્મા હાંસલ થાય આમાં પોતે આત્મા થઈ જાય પરમાત્મા થઈ જાય ધ્યાનમાં આત્મા દેખાય ને એ માથે આત્મ આત્મા જ્ઞાની હોય તો રૂપાતીત આત્માનું ધ્યાન કરે તો કુપાલદેવ સોવગભાઈને લખે છે ત્રણસો ચોરાણું ત્રણસો પંચાણું ત્રણસો છન્નુંમાં પત્રમાં કે તે પુરુષને એટલે કોને શ્રીમદ્ધ રાજચંદ્રને તેના વચનને આધારે વિચારો કે કોણ છે તો હૃદય દર્શન તે મોટું ફળ છે આ વાતને અહીંયા સંક્ષેપ કરી જ કે હવે વધારે નથી કહેતો કાંઈ તમને કે શ્રીમદ રાજંદર પરમાત્મા જે ખબર પડી જશે તમને એ જ્ઞાનીને ઓળખી જવાય એટલે પોતે જ્ઞાની થઈ જાય પણ બધી કહેતા જ્ઞાનીને ઓળખે એ જ્ઞાની કોક કે ને અમને ગુરુ મળ્યા છે તું જ્ઞાની છો કે જ્ઞાનીને ઓળખે તો જ્ઞાની હોય કે ઝેર પીવો છો ઝેર કે કોઈક ને ગુરુ માને કોઈક નારના રણછોડ ને ગુરુ માને કોઈક સોભાગ ચુનીલાલને ગુરુ માને કોક અમને ગુરુ માને ઝેર પીવો છો ઝેર મરી જશો કે આ ગુરુ અમારા ગુરુ એ તમારા ગુરુ કે આ શ્રીમદ્ધ રાજચંદ્ર એ લગ્ન કરે ફરી વાર લગ્ન કરવા જ એક ધણી ધેર્યો એ ધાર્યો ધીંગધણી માથે કિયો કુણ ગુંજે નર ખેટ હવે કોને કોની હાડી બાર છે આ શ્રીમદ રાજચંદ્ર ભગવાન આ બીજા મહાવીર કે છે એ શું પ્રમાત કરેલો ભગવાન મહાવીર કહે છે કે જીવો ને કોઈ સાચો રસ્તો બતાવવાળા મળશે નહીં બધા અનાથ તો હું જાઉં તો બંધ પડી ગયો ઈચ્છા થઈને હું જાઉં તો ઈચ્છા કરી બંધ પડી જાય તરત જ બોધની ધારા ચાલતી હતી આ બધું ની ધારા ચાલતી હતી બાવીર સ્વામી સાથે જ વેહ જાતે આપણું કલ્યાણ કરવા માટે જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે કરવા આમ ઉદ્ધાર વારી જાવ વારને એટલે આપણું કલ્યાણ કરવા માટે ને આટલા ભાવ કરવા પડ્યા

અનેક કંટકવાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાત્ને શું પડ્યા છો કે આ કાંટાળો રસ્તો અમે સાફ કર્યો અમને કેટલી મદદ મહેનત પડી જાય અમે જાણીએ કે ભગવાન જાણે કે તમારે તો સામે ઊભા છે સત્પુરુષ કે મુનિને કહે છે મુનિ ઉગાડે પગે પાંચસો પાંચસો જોજન મુસાફરી કરશો તો એ સત્પુરુષ નહીં મળે તમારી સામે ઊભા છે જે પ્રભુ શ્રીજી પહેલા મિલનમાં ત્રણ નમસ્કાર કરે છે એને કૃપા છે પટ્ટ શિષ્ય ચાર વેદના પારગમી એવા ગૌતમ ગણને ભગવાન મહાવીર કહે છે ગૌતમ સમય પામીને હવે અવસર પામીને આળસ નહીં કરતો સમયમ ગોયમ માપમાયે એમાં બીજા મહાવીર પ્રભુ શ્રીજીને કે છે કે પાંચસો પાંચસો જોજ ઉઘાડ પગે વિહાર કરશો કોઈ મળશે નહીં સત્પુરુષ આ તમારી સામે ઉભો જ કે પછી ભૂલે પ્રભુ શ્રીજી લોક મૂકે પોક કે સંપ્રદાય મારે લપ ગઈ સંપ્રદાયની કે અહીંયા ઈડર આવેલા ને પ્રભુસિંહ આગળ વાત આવશે કંબાતના સંઘે ઠરાવ પસાર કર્યો કે હવે પ્રભુસિંહજી આવે એટલે સર્વાનું મતે એને કાઢી મૂકવા નાદબાર બાર મૂકવા પ્રભુસિંહ સમાચાર મળ્યા અંબાલાલભાઈ તો હોય જ ને સમાચાર આપવાવાળા તો કે મારે તો ટાઢે પાણી ખસ ગઈ કે હું ત્યાં જઈને રાજીનામું આપું કે મને કાઢી જ મૂક્યા મારે લપ ગઈ સંગાડાની ની કે સહેલાઈથી થઈ ગયું જોતું તું ને વેદે બતાવ્યું દોડવું તને ડાળ મળી ગયો કે મારે તે રાજીનામું મૂકું સ્વીકારે ને પછી સંપ્રદાય છોડવો અરજી મંજૂર ન કરે તો રહેવું પડે ને સંપ્રદાયમાં કે હજી મહિનો રહ્યો મોટા આચાર્ય આવે પછી આ તો કાઢી જ મૂક્યો એટલે મારે સહેલાઈથી બધું કામ થઈ ગયું એટલે ચાહેર ચકોર જે ચંદ્રને મધુકર માલતી ભોગી જેને જોતું હોય ને એવા સંજોગો મળી જ જાય એને નીકળી જવું હતું એટલે કાઢી મૂક્યા એને એટલે આપણે સંસાર છોડ દેવો હશે તો આપણને એવા નિમિત્ત મળશે આપણે જોઈએ છીએ સંસાર તો આપણે મળે જ છે ને નિમિત્ત છીએ જ ને આપણે સંસારમાં એને ભગવાન થયું હોય તો ભગવાન થાય નરકે જવું તો નરકે થાય મન એ મનુષ્યના કારણ બંધ મોક્ષો જ્યાં જવું હોય ત્યાં જઈ શકે આજીવ નરનો નારાયણ થવું હોય તો થઈ શકે નરકી કરણી નર કરે નર નારાયણ હોય એને સંસાર જોયો તો સંસાર મળે કે છે બોલ શું જોઈએ છે એ ભગવાન રત્ન ચિંતામણી મારા માટે પથરા પડો તો પથરા પડે જ ને એની શરત છે જે માગો એ મળશે એને માગ્યું મારા માટે પથરા પડો તો પથરા પડે જ હવે સંસારમાં મને પરણાવી દીધો એટલે પરણાવી દીધો મને છોકરા આપો એટલે છોકરા આપ્યા મારે પરદેશ ગમન કરવું છે પાછું બોલાવી લો એમ પ્રાર્થના કર પાછું બોલાવી લે આ પ્રાર્થના કરતો જ નતો ફરી વાર જાઉં તો ફરી વાર જા કે કોણ ના પડે છે એ જીવ તને ગમે એમ કર એ ઈચ્છા જાશે જબ ઈચ્છા કર નાશ મિટે અનાથી ભૂલ ત્યારે ભગવાન થઈ જશે પરમાત્મા છતાં બિલકુલ તમારે કાળજી નથી ખીજાય છે કુપાલદેવ પરમાત્ ઠપકો કહેવાય એને અને અનુબંધ દયા કહેવાય કે જે ઠપકાનું ફળ આત્મા હશે એને અનુબંધ દયા કહેવાય સામેવાળા માટે જીવોને પ્રત્યેક જ્ઞાની પુરુષનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે એટલે પથરા પૂજા કરે પણ એ જ્ઞાની રૂબરૂમાં હોય તો ગોપાલદેવ કહે છે કે જ્યારે જ્ઞાની રૂબરૂમાં હોય ત્યારે મારે ને બાંબુથી તો એ ઓછું છે અને પછી એના નામના પથરાય પૂજાય પૂજ્ય બ્રહ્મચાર્ય આ વાત રોચક રીતે લખી પછી એક બહુમાં પોતે દિગંબર સાધુ હતા જે આપણે મૂળ વાત અહીંયા આવ્યા છીએ શ્રીમદ રાજચંદ્ર મુનિ નામ હતું અહીંયા પથરા ઉપર કોતરાયેલું છે શ્રીમદ રાજચંદ્ર નામ કે આચાર્ય આ ભવે કોપાલનું નામ તો લક્ષ્મીનંદન હતું બીજી એક જગ્યાએ એમ છે અભયચંદ હતું ચાર વર્ષની ઉંમરે દેવા માતાને કહે છે માં મારું નામ લક્ષ્મીનંદન નહીં મારું નામ રાયચંદ રાય એટલે રાજા રાજચંદ્ર પોતે જ પોતાનું નામ પાડ્યું છે ભાઈભાઈ નહીં એના કરતા આગળ વાત સહી સિક્કાવાળી અંબાલાલભાઈ ખંભાતના અંબાલાલ લાલચંદ અને ત્રિભુવન માણેકચંદને વઢવાણમાં ગોપાલદેવ કે છે વઢવાણના પુસ્તક ભંડારમાં ફલાણા પુસ્તકમાં ફલાણા પાના ઉપર યુગ પુરુષની નામાવાલી છે યુગ પુરુષ કોણ સુધર્મા સ્વામી પહેલા અને દુપ્પુની છેલ્લા બે હજાર ચાર યુગ પુરુષો થશે આ કાળમાં એમ ભગવાને શાસ્ત્રમાં લખેલું છે ફલાણા પાના ઉપર લખ્યું છે શ્રીમદ રાજચંદ્ર નામના એક યુગ પુરુષ સંત ઓગણીસો ચોવીસ કાર્તિકી પૂનમે આ ક્ષેત્રે જન્મ છે અંબાલાલભાઈ જેને આગમના પાઠશાળા ચલાવતા હતા એ લખ્યા એ વાત કરે આથી વધારે સાબિતી શું જોઈએ આપણે કોનું માનવું છે આપણે કોનું માનવું છે હવે આપણે લાઇબ્રેરીમાં જઈને કે તીર્થંકરના હૃદયની વાત કરનાર આવ્યા છે એને એક ભાવમાં પોતે દિગંબર સાધુ હતા શ્રીમદ્ધ રાજચંદ્ર મુનિ તેમનું નામ હતું આ વાત તેમણે સોભાગભાઈને કહેતી સૌભાગભાઈ ચુમ્માલીસ વર્ષ મોટા પૌત્ર અને દાદા જેટલો સંબંધ એને કહે છે કે અમે પૂર્વભૌમમાં અહીંયા આવેલા ને ત્યારે દિગંબર દીક્ષા લીધેલી અમારું નામ ત્યારે શ્રીમદ રાજચંદ્ર મુનિ હતું એમ કુપાલદેવે સૌભાગભાઈને કહેવું છે એ સૌભાગભાઈ પ્રભુસિંહને કહ્યું પ્રભુસિંહે વાત કહી અમને સૌભાગભાઈ આમ કહેલું કે કુપાલદેવ અમને આમ કહેલું એમાં ચાર જણામાંથી કોઈ વાત કરે એમ માનવું જ પડે ને સૌભાગભાઈ બોલે અંબાલાલભાઈ બોલે પ્રભુસિંહજી બોલે જૂઠાભાઈ બોલે જૂઠાભાઈ બોલતા જ નહીં અંબાલાલભાઈ સાથે બોધ આપો તો બોધ જેની પાસે જ લેવો છે પાસે પાસેથી મારી પાસે શું માગો છો બસ એટલું જવાબ લાગે પત્રનો બોધ કે મારી આગળ મગાય આ છે જ પછી ઉગ્રીબેન અરે બોલતા જ નહીં ઉગ્રીબહેન ન તો બોલતા સહધર્મ ચારેણી હતા આર્ય સંસ્કૃતિ આ વાત તેમણે સોમભાઈને કહી તે ભાવમાં દિગંબર સાધુ તરીકે તેમણે આ જ ભૂમિ પર દેહ છોડ્યો હતો આ વાત પોતે મુનિશ્રીને સંવંત ઓગણીસો પંચાવનના સમાગમમાં પાંચમા દિવસે ભાઈ શ્રી ઠાકરજી સાથે આ છત્રીના દર્શન કરવા આજ્ઞા કરી ત્યારે કહ્યું હતું કે ઠાકરશ્રી આ મુનિઓને એટલે દેવકોની મુનિ પ્રભુસિંહજી બધાને સમાધિ છત્રી છે જે એ દેરીના દર્શન કરાવવા લઈ ગયા પછી કહે છે ત્યાં અમારા પૂર્વભાવના અસ્થિ પડ્યા છે સવંત ઓગણીસો પંચાવન સત સમાગમનો પાંચમો દિવસ તારીખવાર સ્થળ સાથેની વાત છે જ્ઞાની ક્યાં ગોતવાના છે ભગવાન ગોતવાના છે ભગવાન સવંત ઓગણીસો પંચાવનના ના સમાગમમાં મુનિશ્રીને પાંચમા દિવસે ઠાકરસિંહ સાથે છત્રીના દર્શન કરવાની આજ્ઞા કરી ત્યારે કહ્યું હતું કે પૂર્વે થયેલા દિગંબર સાધુના દેહાંત પછી સ્મરણાથી કરાવેલી ઘુમટ આકારની છત્રીઓ જે છે ત્રણ એમાં તે સાધુઓની યોગની મુદ્રાઓ છે તે સ્થળે અમારા અસ્થિ છે એ કોતરેલું છે બારીમાંથી દર્શન કરવાના શ્રીમદ રાજચંદ્ર મુનિ આ ભાવમાં પરમકુમલનું નામ લક્ષ્મી નંદન કે અભેચન હતું પણ ચાર વર્ષની ઉંમરે પોતે જ બદલાયું હમણાં જે વાત આવીએ અને આ શ્રીમદ રાજચંદ્ર આપણે એ જગ્યાએ અહીંયા છીએ આ ફરી ફરીને પ્રતીત કરીએ અંતકરણથી ઉર્મી જે જ્ઞાનીએ જગાવેલી છે આપણે પરિણામીએ તો આપણને અંશે લાભ થાય તો અનંત કર્મોની ભેખડ તૂટી જાય આ તીર્થયાત્રા સફળ થાય અને ભવનું શું થાય સફળ થયો ભવ મારો હોપદેવ જય કાર શ્રી ગુરુદેવ નો જન જગત માહી ગજાવજો શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના